સુરતમાં ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આગામી 20 અને 21 મેના રોજ સુરત ખાતે અપને અપને રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હોદના મગદલા રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામે એક્ઝિબિશન ગ્રાઉન્ડ પર 20 અને 21 મેના રોજ સાંજે 4-7 વાગ્યાથી કરવામાં આવ્યું છે, જેમાં રામકથા અને વક્તા કવિ કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન કવનને પ્રસ્તુત કરશે. આ અંગે માહિતી આપતા સીએ હરિ અરોરાએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર સાકરિત થઈ રહ્યું છે. દેશ આખો રામમય બને તે માટે સુરત ખાતે અપને અપને રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તે અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભવ્ય રામ મંદિર જેવો જ મંદિર ઉભો કરવામાં આવી રહ્યો છે, જેથી શ્રોતાઓએ એની અનુભૂતિ થશે કે તેઓ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીર્થ સ્થળ પરિસરમાં જ બેસી ભગવાન રામને જાણી રહ્યા છે. કાર્યક્રમની પ્રસ્તુતિ કુમાર વિશ્વાસ દ્વારા આપવામાં આવશે. તેમની સાથે 20 વાઘો સંગીતકાર અને સુપ્રસિદ્ધ ગીતકાર પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના ઉદ્દેશમાં ભગવાન રામ અને તેમના જીવન, તેમનામાં રહેલા ગુણો સૌ કોઈ જાણે અને પોતાના જીવનમાં ઉતારે તે માટેનું છે. ફાઉન્ડેશનના પ્રકાશ ધોરિયાણા દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે કે કાર્યક્રમના પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ કંઈક અલગ હશે, અને એટલે કાર્યક્રમ નિહાળવા માટે કોઈ ટિકિટ કે ચાર્જ રાખવામાં આવ્યો નથી. પ્રવેશ નિઃશુલ્ક છે. મારું નામ જલ્પા ઠક્કર છે અને હું ઉત્સવ ફાઉન્ડેશન સાથે જોડાઈ છું. અમે યુવા ગ્રુપ છીએ અને આ ટાઈપના સાંસ્કૃતિક કાર્યક્રમો અમે યોજતા રહેતા હોઈએ છીએ. 20 અને 21 મે એક બહુ સુંદર આયોજન કર્યું છે. ડૉક્ટર કુમાર વિશ્વાસ આવી રહ્યા છે આપણા સુરતમાં, અને ભગવાન શ્રી રામના જે જીવન ચરિત્ર છે, જીવન પ્રસંગો છે, એનામાંથી આપણે કઈ રીતે યુવા પેઢી શીખ લઈ શકીએ અને આપણું જીવન સુંદર અને ઓર સમૃદ્ધ બનાવી શકીએ એ વિશે એ વાત કરશે. અને બહુ જ મોટું આયોજન છે, મોટું મંચ ક્રિએટ કરી રહ્યા છે, જેના પર આબેહૂબ આપણા જે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ તમને સેટ જોવા મળશે. અને એના જ પ્રાંગણમાં આપણે ડૉક્ટર કુમાર વિશ્વાસના મુખ્યથી શ્રી રામ કથાનું સવન કરીશું. અમારું નામ પ્રકાશ ધોરિયાણી છે, ઉત્સવ ફાઉન્ડેશનથી છું. ભગવાન રામ પર શ્રી ડૉક્ટર કુમાર વિશ્વાસને એક બહુત અચ્છા ઇન્ટેલેક્ચુઅલ તરીકે સે દો દિન કા પ્રોગ્રામ ડિઝાઇન કિયા હે. જો પૂરે પ્રોગ્રામ મેં હર રોજ દો દો ઘંટા ભગવાન રામ કે ઉપર બાત કરતે, ઉનકે જીવન ચરિત્ર કે ઉપર બાત કરતે, તો પ્રોગ્રામ કા હેતુ યે હે કે અપની નઈ પેઢી, જો અપની યુવા પેઢી હે, વો ભગવાન રામ કે બારે મેં જ્યાદા સે જ્યાદા જાન સકે. ઓર પ્રોગ્રામ કા ઇતના ભવ્ય આયોજન કિયા જા રહા હે કે 25,000 સ્ક્વેર ફીટ કે ભવ્ય મંચ પે રામ મંદિર જો અયોધ્યા મેં નિર્માણ પામને જા રહા હે, વહી રામ મંદિર કા યહાં પે નિર્માણ હોને જા રહા હે. ઓર એક બહુત હી બઢિયા સેટ તૈયાર કિયા જા રહા હે કે વહાં પ્રોગ્રામ મેં આયે હર નગરજન કો એસા લગેગા કે હમ ભગવાન રામ કે દરબાર કે સામને બેઠ કે ભગવાન રામ કી બાતે સુન રહે હે, તો એ એક ભવ્ય રામમય વાતાવરણ કી સ્થાપના હોગી. ઓર પૂરે સુરત કે સબ શહેરજન ઓર પૂરે ભારત વર્ષ સે આ રહે હજારો લોગ યે પ્રોગ્રામ કા ભગવાન રામ કે સાનિધ્ય કા ઉધર મહેસૂસ કર પાયેંગે યે હમકો પૂરા વિશ્વાસ હે. અપને અપને રામ, મુજમે રામ, તુજમે રામ, હમ સબ મે રામ, ઓર યે હે હમારે અપને અપને રામ. તો ઇતના સુંદર યે અપને અપને રામ કાર્યક્રમ હોને જા રહા હે. 20 અને 21 મે 2022 સાંજે 7 વાગે આ કાર્યક્રમ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન ગ્રાઉન્ડ ઉપર યોજાવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં આપ સૌ માટે પ્રવેશ નિઃશુલ્ક છે. આપ સૌ જરૂરથી પધારશો અને આ કાર્યક્રમમાં ભગવાન શ્રી રામના જીવન વિશે ખૂબ જ સુંદર કહાનીઓ, પ્રસંગો, રહસ્યમય વાતો લોકો સમક્ષ ડૉક્ટર કુમાર વિશ્વાસ પ્રસ્તુત કરશે. એના સાથે સાથે 24 જેટલા સંગીતકારો, વાદ્યકારો, ગાયકો પણ ઉપસ્થિત રહેવાના છે. એ લોકોની પણ પ્રસ્તુતિ ત્યાં કરવામાં આવશે, એ લોકો પણ પ્રસ્તુતિ મૂકશે. અને આદિત્ય ગઢવી પોતે પ્રથમ દિવસે પરફોર્મન્સ પણ આપશે. તો આ ટાઈપનું આ આયોજન ભગવાન શ્રી રામના જન્મસ્થાને, તીર્થસ્થળે જેવી રીતે રામ મંદિર બનવા જઈ રહ્યું છે, જેવી રીતે રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, એવી જ રીતે અહીંયા 25,000 સ્ક્વેર ફીટના મંચ ઉપર રામ મંદિરની સ્થાપના કરવામાં આવશે. અને એના પ્રાંગણમાં બેસીને આપણે સૌ આ અપને અપને રામ કાર્યક્રમને માણશું, નિહાળશું. આ પ્રકારનું એક આયોજન છે. આપ સૌ આમંત્રિત છો, સહપરિવાર આમંત્રિત છો.